એક મંદિર જ્યાં લાખો કરોડો ભક્તો દર્શન કરે છે, દુનિયાભરના લોકોની આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં પ્રભુના સન્મુખ થવા માટે પણ કલાકો નીકળી જાય છે. ધર્મસ્થાનોમાં ઈશ્વરની પૂજા અર્ચના પછી પ્રસાદનો પણ અનેરો મહિમા છે. પ્રસાદને લોકો ખૂબ જ પ્રેમભાવથી ગ્રહણ કરતા હોય છે. એવું કહેવાય છે કે ઈશ્વર ભૂખ્યો ઉઠાડે તો છે, પણ ભૂખ્યો સુવડાવતો નથી. અલખના આવો એટલે બધું જ મળી જાય છે. તમે કોઈ પણ મંદિરમાં જાઓ, પ્રસાદ અને ભોજનની વ્યવસ્થા તો જરૂર હોય જ છે. પ્રસાદ તો લોકોની આસ્થા સાથે જ જોડાયેલો છે. પ્રભુનો પ્રેમ એટલે પ્રસાદ, આટલી આસ્થા લોકોમાં છે. એવા સમયે વિશ્વાસ ન આવે એવી ઘટના સામે આવી છે. દુનિયાભરના કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર આંધ્રપ્રદેશમાં આવેલું તિરુપતિ મંદિર છે. તિરુપતિ મંદિરને લઈને અત્યંત ચોંકાવનારા આરોપ લાગ્યા છે. પ્રસિદ્ધ મંદિરમાં મળતા લાડુઓમાં ભેળસેળ કરવામાં આવી છે. એ મંદિરમાં આપવામાં આવતા પ્રસાદનું શું બી ફેટ અને ફિશ ઓઇલ સહિતના અનેક પદાર્થો મળી આવ્યા છે. તો આજે જાણીએ આપણે આ વિડીયોમાં કે શું હકીકત છે. લાખો કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન તિરુપતિ તિરુમાલા મંદિરના પ્રસાદના લાડુમાં પ્રાણીજન્ય ચરબી અને બીફ ટેલો પીક ટેલો હોવાના આરોપ લાગતા ખળભળાટ મચ્યો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ગુરુવારે કહ્યું હતું કે તિરુપતિ સ્થિત તિરુમાલા મંદિરના પ્રસાદમ લાડુમાં એનિમલ ફેટ એટલે કે પશુઓની ચરબીના અંશ મળ્યા છે. જે ઘીને શુદ્ધ દેશી ગણાવીને લાડુમાં ભેળવાઈ રહ્યું હતું એમાં ફિશ ઓઇલ અને બીફ ટેલો છે. રાજનીતિ અને ધર્મ અલગ અલગ હોવા જોઈએ આવી ચર્ચાઓ થાય છે, પણ રાજનીતિક ફાયદાઓ માટે નેતાઓ એનકેન પ્રકારે ધર્મને વચ્ચે લાવતા જ હોય છે. ચંદ્રબાબુની પાર્ટી TDP પર એક ડોક્યુમેન્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, જે મંદિરના પ્રસાદનો રિપોર્ટ કહેવાનું આવી રહ્યું છે. TDPએ આપેલા રિપોર્ટમાં પ્રસાદમાં ફિશ ઓઇલ અને બીફ ટેલોની ભેળસેળ હોવાનું સાબિત કરાયું છે. લાખો કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમા તિરુપતિ તિરુમાલા મંદિરના પ્રસાદના લાડુમાં પ્રાણીજ ચરબી અને બીફ ટેલો પીક ટેલો હોવાનો ખુલાસો રિપોર્ટ મારફતે થયો, જેનાથી ખળભળાટ મચ્યો. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ પણ આ વાતનું સમર્થન કરે છે. ચોંકાવનારી વાત એ છે કે આ પ્રસાદ શ્રદ્ધાળુઓને પણ વેચાય છે, એટલું જ નહીં પણ ભગવાનને પણ ધરવામાં આવે છે. બીજી બાજુ મંદિર પ્રશાસન તરફથી આ બાબતે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તિરુપતિ મંદિરના 300 વર્ષ જૂના રસોડામાં દરરોજ 3.5 લાખ લાડુ બનાવવામાં આવે છે. એવું પણ સામે આવ્યું છે કે જે રિપોર્ટ TDPએ રજૂ કર્યો છે એ ગુજરાતના આણંદ સ્થિત NDBની સેન્ટર ફોર એનાલિસિસ એન્ડ લર્નિંગ ઇન લાઇવ સ્ટોક એન્ડ ફૂડ લેબમાં આ ટેસ્ટ કરાયો હતો. આંધ્રપ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુએ એક્સેપ્ટ કર્યો કે અગાઉની એટલે કે એમના પહેલાંની YSR કોંગ્રેસ સરકાર દ્વારા તિરુપતિ મંદિરના પ્રસાદના લડ્ડુઓમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો. અગાઉની સરકાર શુદ્ધ ઘીના બદલે ચરબીનો ઉપયોગ કરતી હતી. જોકે જગનમોહન રેડ્ડી સરકારે આ આક્ષેપોને ફગાવ્યા અને એને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યા. YSR કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ YB સુબ્બા રેડ્ડીએ ચંદ્રબાબુ નાયડુ પર વળતો પ્રહાર કર્યો અને એવું કહ્યું કે નાયડુએ ખોટા આક્ષેપો કરીને તિરુપતિ મંદિરની પવિત્રતા અને નુકસાન પહોંચાડ્યું છે અને કરોડો હિન્દુઓની આસ્થા સાથે રમત રમી છે. એમની ટિપ્પણી ઘણી જ દુર્ભાવનાપૂર્ણ છે. કોઈ પણ વ્યક્તિ આવું બોલી શકે જ નહીં. ચંદ્રબાબુ નાયડુ રાજકીય લાભ ખાટવા માટે કોઈ પણ સ્તરે જઈ શકે છે. હાલ તો જે કંપનીમાંથી ઘી લવાઈ રહ્યું છે એની સાથેના કરાર પૂરા કરી તેમને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યા છે. આપણે જણાવી દઉં કે તિરુમાલા મંદિરનો વહીવટ તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ ટ્રસ્ટ એટલે કે TD સંભાળે છે. ટ્રસ્ટે અંદાજે 1 લાખ લાડુ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે પણ અયોધ્યા મોકલ્યા હતા. છેલ્લા 50 વર્ષથી કર્ણાટક કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન રાહત દરે આ ટ્રસ્ટને ઘી આપતું હતું. દર 6 મહિને 14 લાખ કિલો ઘી તિરુમાલા મંદિરમાં જતું પણ હતું, પણ જુલાઈ 2023માં કંપનીએ ઓછા ભાવથી અને રાહત દરના ભાવથી ઘી મોકલવાની ના પાડતા જગન સરકારે તમિલનાડુની ડેરી ફાર્મને આ કામ સોંપ્યું. હાલ તો આ કંપનીને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે અને વિજિલન્સ તપાસ પણ સોંપવામાં આવી છે. 1 વર્ષ પહેલાં જ કંપનીને ટેન્ડર મળ્યું હતું. YSRCPના પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી પર શ્રદ્ધાળુઓની આસ્થા અને તિરુમલી મંદિરની પવિત્રતા સાથે ચેડા કરવાના આરોપ ચંદ્રબાબુ નાયડુએ લગાવ્યો છે. એમણે કહ્યું કે જગનમોહન સરકારે પ્રસાદમની પવિત્રતાને લૂણો લગાડ્યો છે. મંદિરમાં વર્ષે 3 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે, એટલે રોજના 80,000 ભક્તો ભગવાનના દર્શન કરે છે અને બધાને પ્રસાદ પણ આપવામાં આવે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે કોઈ જ તટસ્થ સંસ્થાએ આ રિપોર્ટ નથી આપ્યો. જો આરોપ સાચા હોય તો અતિશય ખરાબ સ્થિતિ કહી શકાય, અને આરોપ ખોટા નીકળે તો એનાથી ખરાબ શું હોય. રાજ્યની રાજનીતિના ચક્કરમાં કરોડો લોકોની શ્રદ્ધા સાથે મજાક કરવામાં આવી રહી છે. તમે આ મુદ્દા પર શું માનો છો અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો. બાકી દેશ અને ગુજરાતની તમામ ખબરો જોવા માટે આપ જોતા રહો વાવડ ગુજરાત. ધન્યવાદ.